અંજાર શહેરના તાલુકાના ભાજપના નવા પદાધિકારીની વરણી કરવામાં આવી હતી. વરણીમાં ખાસ કરીને જિલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હવે જોઈએ અંજાર તમારા પ્રતિનિધિ બળદેવપુરી ગોસ્વામીનો એક અહેવાલ. અંજાર શહેરના તાલુકા ભાજપની વરણી માટે ગઈકાલે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેર અને તાલુકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વરણી કરવામાં આવ્યા બાદ તમામ લોકોને અભિનંદન આપવામાં આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી અંજાર તાલુકાના નવા પ્રમુખ તરીકે શંભુભાઈ રાઘુભાઈ મ્યાત્રાની વરણી કરવામાં આવી છે. તેમની સાથે મહામંત્રી પદે કાનજીભાઈ જીવાભાઈ આહિર કે જેમને આ ટર્મ માટે પણ મહામંત્રી પદ રિપીટ કરવામાં આવે છે, અને સાથોસાથ અન્ય મહામંત્રી તરીકે મસરૂભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. એ જ પ્રમાણે અંજાર શહેર ભાજપના પ્રમુખ તરીકે ખાસ કરીને ડેનીભાઈ શાહની વરણી કરવામાં આવી છે. ડેનીભાઈ શાહ અગાઉ અંજાર નગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે સફળ સંચાલન કર્યા બાદ તેમને શહેર ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સાથોસાથ મહામંત્રી તરીકે જાણીતા શિક્ષણ સાહસી દિગંત તોડકિયા અને અશ્વિન સોરઠિયાની વરણી કરવામાં આવી છે. તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલે ભાજપના પદાધિકારીઓની હાજરીમાં આ વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલા હોદ્દેદારોને રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, મહામંત્રી વલમજી હુંબલ સહિતના પદાધિકારીઓએ અભિનંદન આપ્યા હતા. વિદાય લેતા જાણીતા ધારાશાસ્ત્રી એડવોકેટ સંજય દાવડાની કામગીરીને બિરદાવી તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા.